learning platform. ચાલો આજે આપણે શીખશું યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર. બરાબર, સિન્સ અને ફોર નો ઉપયોગ શીખશું. પરીક્ષામાં તમને આવું એક થી બે વાક્ય તો આવે જ છે, બરાબર, એક એક મેથમાં જે આપણે છોડકું પૂછાય એની અંદર આવે, પછી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય કમ્પ્લીટ ધ મિનિંગફુલ સેન્ટેન્સ, એમાં એકાદ વાક્ય આવે એટલે એક બે વાક્ય તો ફાઇનલ હોય જ છે સિન્સ અને ફોર ને લગતા. બરાબર, તો આપણે યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર નો ઉપયોગ છે એ જોઈએ. તો સિન્સ અને ફોર બે નો અર્થ થાય થી, શું થશે થી, બરાબર, બે સમય બતાવે. પણ સિન્સ છે, સિન્સ અને ફોર બે નામયોગી અવયવ છે, બે સમય બતાવે, પણ સિન્સ છે એ ચોક્કસ સમયનો નિર્દેશ કરે છે. શેનો નિર્દેશ કરે છે? ચોક્કસ સમયગાળો દર્શાવે, બરાબર, એટલા માટે એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. છોડકું છોડો એની અંદર વાક્ય આપેલું હોય ને, બરાબર, તો સિન્સ વાત વાક્ય એક હોય તો આપણે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનું, શું દર્શાવવાનું, પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. અને ફોર, ફોર પણ શું છે, નામયોગી અવ્યય છે, પણ ફોર છે, ફોર એ સમયગાળો બતાવે, ચોક્કસ સમય નહીં પણ શું બતાવે, સમયગાળાનો નિર્દેશ કરે, તેથી તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાશે? ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું લઉં કે ભાઈ હું અહીં 2005 થી તમને ભણાવી રહ્યો છું, હું અહીં 2005 થી ભણાવી રહ્યો છું, તો જો આમાં ચોક્કસ સમય આવ્યો, સાલનો નિર્દેશ કર્યો 2005, બરાબર, તો આ વાક્ય કયું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ આવે, એમાં સિન્સનો ઉપયોગ કરવો પડે. તો I have been teaching here since 2005, બરાબર, પણ હું એમ કહું કે હું છેલ્લા 5 વર્ષથી અહીં ભણાવી રહ્યો છું, તો છેલ્લા 5 વર્ષ, તો એમાં કયું, ક્યારથી, એ કોઈ ચોક્કસ સમયનો નિર્દેશ નથી કર્યો, પણ સમયગાળો દર્શાવ્યો કે છેલ્લા 5 વર્ષથી હું અહીં ભણાવી રહ્યો છું, તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે એમાં શેનો ઉપયોગ કરવાનો? ફોર, બરાબર, કે ભાઈ આઈ હેવ બીન ટીચિંગ હિયર ફોર લાસ્ટ 5 યર, બરાબર. જો અહીંયા બે એક્ઝામ્પલ લખીએ આપણે, આઈ હેવ બીન ટીચિંગ, આઈ હેવ બીન ટીચિંગ હિયર, બરાબર, સિન્સ 2005. અને આ જ વાત, આઈ હેવ બીન ટીચિંગ હિયર ફોર લાસ્ટ 5 યર્સ, બરાબર. તો આ બે વાક્ય તમે જો, તો આમાં ચોક્કસ સમયગાળાનો નિર્દેશ છે, એટલે સિન્સ નો ઉપયોગ થયો. શેનો ઉપયોગ થયો? સિન્સ નો. અને આમાં લાસ્ટ 5 યર, પણ કયા 5 વર્ષ એ ખબર નથી, બરાબર, એટલે આ સમયગાળો બતાવે છે, એટલા માટે અહીંયા શેનો ઉપયોગ થયો? ફોર નો. આનો અર્થ શું થાય કે હું 2005 થી, સિન્સ નો અર્થ થાય થી, હિયર એટલે અહીં, ટીચિંગ હેવ બીન ટીચિંગ એટલે ભણાવી રહ્યો છું, બરાબર, હું અહીં 2005 થી ભણાવી રહ્યો છું, અને આઈ હેવ બીન ટીચિંગ હિયર ફોર લાસ્ટ 5 યર, હું છેલ્લા 5 વર્ષથી અહીં ભણાવી રહ્યો છું, બરાબર. બે વાક્યનું શું તફાવત છે, શું ડિફરન્સ છે એ સમજાવો, બરાબર. આમાં સિન્સ નો ઉપયોગ થયો, આમાં ફોર નો ઉપયોગ થયો, બે નો અર્થ એક જ છે. આમાં હું ભણાવું છું અને આનો અર્થ હું અહીં ભણાવું છું, બરાબર, પણ આમાં
ચોક્કસ સમયગાળો દર્શાવ્યો એટલે સિન્સનો ઉપયોગ થયો તો તમારે યાદ રાખવાનું કે જે વાક્યમાં સિન્સનો ઉપયોગ થાય ત્યારે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનો છે અને જે વાક્યમાં ફોરનો ઉપયોગ થાય એમાં આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવવાનો છે આટલું ખાલી સિન્સ અને ફોર યાદ રાખો તમે પોઈન્ટ ઓફ ટાઈમ ને ડ્યુરેશન ઓફ ટાઈમ બરાબર એટલે તમને બે માર્ક રોકડાશે પરીક્ષામાં ખાલી આટલું જ યાદ રાખવાનું છે પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે મૂકવાનું તો કે સિન્સ આવે ત્યારે બરાબર અને ડ્યુરેશન ઓફ ટાઈમ ક્યારે લખવાનું તો કે ફોર આવે ત્યારે બરાબર હવે આપણે સિન્સ અને ફોર માંથી ખાલી જગ્યા આવ્યું બોલતો તમારે ખાલી જગ્યા ઓળખવાની છે અને ખાલી જગ્યાની અંદર સિન્સ અથવા ફોર બે માંથી એક મૂકવાનું છે સિન્સ અને ફોર થી ખાલી જગ્યા પૂરવાની છે સિન્સ અને ફોર મૂકી ખાલી જગ્યા પૂરો I have been working blank 7 o'clock બરાબર સિન્સ અથવા ફોર નો ઉપયોગ કરવાનો છે તેનો ઉપયોગ કરવાનો સિન્સ અથવા ફોર નો બે માંથી એક વડે ખાલી જગ્યા પૂરવાય I have been working એટલે હું કામ કરી રહ્યો છું ક્યારથી 7 o'clock 7 વાગ્યાથી બરાબર તો અહીંયા ચોક્કસ સમય બતાવ્યો કહેવાય કે હું અહીંયા કામ કરું છું ક્યારનો કામ કરું છું આજે સાત વાગ્યા તો આમાં શું આવશે ખાલી જગ્યામાં સિન્સ બરાબર એનો અર્થ થાય શું થશે આઈ એટલે હું સાત વાગ્યાથી સિન્સ 7 o'clock શું થશે સાત વાગ્યાથી હેવ બીન વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યો છું હું સાત વાગ્યાથી રાહ જોઈ રહ્યો છું બરાબર તો આમાં શેનો ઉપયોગ થયો સિન્સનો સિન્સનો ઉપયોગ થાય એટલે શું દર્શાવવાનું છે તમારે પોઈન્ટ ઓફ ટાઈમ ખાલી તમારે પોઈન્ટ ઓફ ટાઈમ છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ જ બતાવવાનું હોય એનો એક માર્ક તમને મળે બરાબર તો તમારે યાદ શું રાખવાનું છે સિન્સ અથવા ફોર સિન્સ આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોર આવે ત્યારે શું લખવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ તો
और आपने देखे खाली क्या चाहिए आई हैव नो वन देव आई हैव नो वन पूर्ण वर्तमान काल से जो आ तो ये चालू पूर्ण वर्तमान काल को हैव बीन आई એટલે પૂર્ણ કહેવાય અને વેઇટિંગ ની વેઇટ ની પાછળ આવે છે લાઈક એટલે ચાલુ કહેવાય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આ ખાલી પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ સાથે ઉત્કૃત કરો તો આઈ હેવ નો વન એટલે હું ઓળખું છું કોને દેવને હું દેવને ઓળખું છું ક્યારથી તો કે લોંગ ટાઈમ તો સિન્સ આઉટ સેકન્ડ ફોર ઘણા સમયથી ઓળખું છું ચોક્કસ સમય આપેલો નથી ક્યાં ઘણા સમયથી ખબર નથી એટલે આપણે એમ તો ફોર ફોર અ લોંગ ટાઈમ હું દેવને ઘણા સમયથી ઓળખું છું હું દેવને ઘણા સમયથી ઓળખું છું બરાબર તો પોઈન્ટ ઓફ ટાઈમ આવશે કે ડ્યુરેશન ઓફ ટાઈમ ભાઈ આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ બરાબર ત્યાર પછી ખાલી જગ્યા જોઈએ આપણે રોહિત હેઝ લિવડ પૂર્ણ વર્તમાન કાળ ઇન રાજકોટ એટલે રાજકોટમાં રોહિત છે લિવ એટલે રહે છે પણ હેઝ લિવડ એટલે રહે છે ઇન રાજકોટ એટલે રાજકોટમાં ક્યારથી ઓકે હિઝ ચાઇલ્ડહુડ ઇન નાનો હતો ત્યાર બરાબર તો ચોક્કસ સમય એકો એટલે હું શું સિન્સ જો ચાઇલ્ડહુડ છે એનું બાળપણની વાત નહીં એ નાનો હતો ત્યારથી એ રાજકોટમાં રહે છે તેમાં આવશે સિન્સ રોહિત હેલ્થ એટલે રહે છે રાજકોટ એટલે રાજકોટમાં સિન્સ હિઝ ચાઇલ્ડહુડ એટલે તેના બાળપણથી રાજકોટમાં રહે છે સેનો ઉપયોગ થયો છે જો સિન્સ નો સિન્સ આવે એટલે શું દસ્તાનો આપણે પોઈન્ટ ઓફ ટાઈમ બરાબર ત્યાર પછી ચોથી ખાલી જગ્યા જોઈએ આઈ હેવ બીન વર્કિંગ હિયર 6 મંથ 6 મહિનાથી હું અહીં કામ કરું છું આઈ હેવ બીન વર્કિંગ હિયર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હું 6 મહિનાથી અહીં કામ કરું છું બરાબર 6 મહિના પછી 6 મહિના ખબર નથી એટલે આપણે મૂકશું ફોર તો ફોર નો ઉપયોગ થયો હોય ત્યારે શું લખવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ બરાબર સિન્સ અને ફોર એનો ઉપયોગ સમજાઈ ગયો સિન્સ આવે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનો ફોર આવે ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવવાનો હવે આ પાંચ ખાલી જગ્યા આપું છું એમાં સિન્સ અને ફોર મૂકે ખાલી જગ્યા પૂરો અને પોઈન્ટ ઓફ ટાઈમ છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ દર્શાવો Lusam has been living here blank 3 months. Hello, brother. I can't see your post there. Since the fourth week, and I've achieved ટાઈમ બતાવશે પોઈન્ટ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ
ચલો પાંચ ખાલી જગ્યા બધાય પૂરો સિન્સ અથવા પરનો ઉપયોગ કરો ચલો પહેલે ખાલી જગ્યા રુસ્તમ હેઝ બીન લિવિંગ હિયર 3 મંથ્સ બરાબર રુસ્તમ છે હેઝ બીન લિવિંગ એટલે રહે છે હિયર એટલે અહીં રુસ્તમ અહીં રહે છે ક્યાંથી તો કે 3 મંથ ત્રણ મહિના પણ ક્યાં ત્રણ મહિના એ ખબર નથી બરાબર ચોક્કસ ટાઈમ આપેલો નથી પણ સમયગાળો આપ્યો છે ત્રણ મહિના સમયગાળો આપ્યો હોય ત્યારે લખવાનું ફોર અને ફોર આવે તો આપણે શું દર્શાવવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ બરાબર ગુજરાતીમાં ભાષાંતર કહી દીધું મેં ઋષભ ત્રણ મહિનાથી અહીં રહે છે પાછળથી જ ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું ઋષભ ત્રણ મહિનાથી અહીં રહે છે ત્યાર પછીનું જો I have been studying morning walk. I એટલે હું have been studying એટલે અભ્યાસ કરી રહ્યો છું morning એટલે સવારથી એટલે morning evening બરાબર આવા શબ્દો આવે એનો અર્થ એમ કે ચોક્કસ સમયગાળો દર્શાવે છે morning એટલે સવારથી હું અભ્યાસ કરી રહ્યો છું પણ સવારથી એટલે આજ સવારની જ વાત હોય ગઈકાલની કે આવતીકાલની કે એની વાત હોય નહીં આજની ચોક્કસ સમય આપ્યો છે એટલે હું શું આપણે સિન્સ આઈ હેવ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ હું સવારથી અભ્યાસ કરી રહ્યો છું તો સિન્સ ટાઈમ તમને એ શું લખતું પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ અને ફોર એ જ યાદ રાખવાનું છે સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ ત્યાર પછી થર્ડ ખાલી જગ્યા જો શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ શીતલ હેઝ બીન એટલે છે ઇન ધ ઓફિસ એટલે ઓફિસ માં જો 8 પીએમ એટલે 8 એએમ એટલે સવારના 8 વાગ્યા બરાબર ચોક્કસ સમય આપ્યો તો શું આવશે સિન બરાબર અહીંયા શું લખવાનું પોઈન્ટ ઓફ ટાઈમ શીતલ સવારે 8 વાગ્યાથી ઓફિસમાં છે ત્યાર પછી ની ચોથી ખાલી જગ્યા જો જય હેઝ બીન ઇન હિઝ રૂમ જય તેના રૂમમાં છે લોંગ ટાઈમ ઘણા સમયથી બરાબર ક્યાર હોય લાંબા સમયથી એના રૂમમાં છે તો અચોક્કસ સમય આપ્યો સમયગાળો દર્શાવ્યો એટલે ફોર લખશું ફોર આવે તો અહીંયા દર્શાવવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ જય છે એ ઘણા ટાઈમથી એના રૂમમાં છે લાંબા સમયથી એના રૂમમાં છે પાંચમી ખાલી જગ્યા હે હેવ બીન સ્ટેન્ડિંગ ઇન ક્યુ 6 એએમ 6 વાગ્યાથી હે એટલે તેઓ બરાબર હેવ બીન સ્ટેન્ડિંગ એટલે ઊભા છે ઇન ધ ક્યુ ક્યુ એટલે લાઈનમાં બરાબર આપણે લાઈન કરીને ઊભા હોય ને તો લાઈનમાં ઊભા છે ક્યારથી 6 વાગ્યાથી તો ચોક્કસ સમય આપ્યો એટલે સિન દર્શાવ્યો તે હેવ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ સિન્સ 6 એએમ 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે સિન સાથે અહીંયા દર્શાવતું પોઈન્ટ ઓફ ટાઈમ ઓકે હવે આવી ખાલી જગ્યા બીજી તમને આપું છું સાથે પૂરવાની છે સિન્સ અને ફોરનો ઉપયોગ કરી અને પોઈન્ટ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ તમારે દર્શાવવાનો છે Land.
This is the LBPT, SBPT. Here, plan 1990. Mr. Parikh, has been working here, plan 1 year. We have been playing plan 6 or 2. Data has been made. Since the report of your current Algeria full management, whatever and a quite of time, a duration of time, so say, when I read, revolution. छोड़ का मैं कुछ नहीं है बराबर अने मीनिंगफुल सेंटेंस बना के मैं कुछ नहीं छोड़ का मैं कुछ नहीं है कि मैं तुमने की दो छोड़ का लाल की जाप बात किया ही हुए बराबर बस इस सामे तुमने एक हुए पॉइंट ऑफ टाइम और ड्यूरेशन ऑफ टाइम तो ये तुम्हारे सामे ज्वाइंट करवाना पर ज्वाइंट करवाना के तुम्हारे सोच होवानु छे जो सिंस साइड हुए तो पॉइंट ऑफ टाइम सामे ज्वाइंट करो बराबर अने फोर आपेल हुए वाक्य के अंदर तो ड्यूरेशन ऑफ टाइम सामे जॉइन करवा बराबर पांच खाली जगह लख लियो પછી આપણે વાક્ય મીનિંગફુલ સેન્ટેન્સ મેક મીનિંગફુલ સેન્ટેન્સ પરીક્ષામાં કઈ રીતે તમને પૂછાય એ સમજાવી દો ચોક્કસ સમય કહેવાય કે સમય ગાળો કહેવાય બરોબર કઈ એક કલાકની ખબર નથી એટલે સમય ગાળો દર્શાવે ત્યાર પછી મિસિસ દવે હેઝ બીન ટીચિંગ હિયર શ્રીમતી દવે હેઝ બીન ટીચિંગ એટલે ભણાવી રહ્યા છે હિયર એટલે અહીં ચોક્કસ સમયગાળો આપ્યો છે ક્યાંથી ભણાવી રહ્યા છે તો કે 1990 એટલે કે 1990 થી અહીં ભણાવી રહ્યા છે
ત્યાર પછી મિસ્ટર પરી હેઝ બીન વર્કિંગ હિયર મિસ્ટર પરી હેઝ બીન વર્કિંગ એટલે કામ કરી રહ્યા છે હિયર એટલે અહીં ક્યારથી તો કે 1 યર 1 વર્ષથી સમય કાળ લાગ્યો કયો 1 વર્ષની ખબર નથી એટલે ડ્યુરેશન ઓકે પછી વી હેવ બીન પ્લેઇંગ અમે રમી રહ્યા છીએ ક્યારના 6 ઓક્લોક ચોક્કસ ટાઈમે બરાબર એટલે પોઈન્ટ ઓકે પછી રીટા હેઝ બીન મેરી 2 મંથ રીટા 2 મહિનાથી પરણી છે મેરી એટલે પરણું પણ પરણી ગઈ છે 2 મહિનાથી પરણી ગઈ છે બરાબર તો અચોક્કસ સમયગાળો આપ્યો બરાબર એટલે અહીંયા આવશે ડ્યુરેશન ઓકે ઓકે હવે જો તમને પરીક્ષામાં આ રીતે વાક્ય બનાવવાનું હોય પરીક્ષામાં તમને આ રીતે પૂછાય ધ ચિલ્ડ્રન ડેશ 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 બરાબર પછી કાઉન્ટ માય પોઈન્ટ પોઈન્ટ ઓફ 10 વાક્ય બનાવવા બરાબર પરીક્ષામાં તમને ખાલી આવી રીતે પૂછશે ધ ચિલ્ડ્રન ડેશ 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 પોઈન્ટ ઓફ 10 તો તમારે પોઈન્ટ ઓફ 10 છે દર્શાવી વાક્ય છે આખે આખું લખવાનું એમાં કર્તા તરીકે ચિલ્ડ્રન રાખવાનું બરાબર પછી તમે ગમે એ વાક્ય બનાવો કોઈ પણ વાક્ય તમે બનાવો ધ ચિલ્ડ્રન થી વાક્યની શરૂઆત કરો પણ પોઈન્ટ ઓફ 10 દર્શાવવાનો એટલે સિન્સ નો ઉપયોગ કરવાનો સેનો સિન્સ નો જ્યારે આપણે પોઈન્ટ ઓફ 10 કે ડ્યુરેશન ઓફ 10 દર્શાવોય ત્યારે યાદ રાખજો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે અત્યાર સુધી આપણે જે કઈ ખાલી જગ્યા જોઈ એ બધી ખાલી જગ્યામાં તમે જોયું હશે કે કર્તા પછી હેવ કે હેઝ આવતું હતું પછી બીન આવતું હતું પછી ક્રિયાપદની પાછળ આઈએનજી લાગતું હતું બરાબર પછી કર્મ અને અન્ય શબ્દ સિંગલ ફોર્મનો ઉપયોગ અને ટેન્સ દર્શાવવાનો બરાબર તો આપણે કર્તા તરીકે શું લખવાનું છે ધ ચિલ્ડ્રન આ રીતે જો વાક્ય બનશે ચિલ્ડ્રન ને આધારે આપણે હેવ અથવા હેઝ મૂકો તો ચિલ્ડ્રન એકવચનમાં હોય તો હેઝ આવે બહુવચનમાં હોય તો હેવ આવે જો ચિલ્ડ્રન છે ચાઇલ્ડ નું બહુવચન ચાઇલ્ડ છે એકવચન છે જો ખાલી ચાઇલ્ડ આપો તો હેઝ આવે પણ અહીંયા ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન છે એટલે આપણે અહીંયા મૂકશું હેવ બાળકો છે કોઈ ક્રિયા કરી રહ્યા છે એવું દર્શાવવા માટે આપણે અહીંયા બી મૂકવાનું હવે કોઈ પણ ક્રિયા તમે લખો કોઈ પણ ક્રિયા લખો એની પાછળ તમે આઈએનજી લગાડો ભણી રહ્યા છે એમ કયો રમી રહ્યા છે એમ કયો ગીત ગાઈ રહ્યા છે એમ કયો કોઈ પણ ક્રિયા તમે કરતા બરાબર તો હવે આપણે પ્રાર્થના કરી રહ્યા છે એમ કયો 2 કલાક થી પ્રાર્થના કરી રહ્યા છે એમ કયો છો પ્રાર્થના એટલે શું થાય પ્રે પ્રે ની પાછળ શું લગાડવાનું આઈએનજી બોલો ધ ચિલ્ડ્રન હેવ બીન પ્રેઇંગ બાળકો પ્રાર્થના કરી રહ્યા છે કોને તો કે ભગવાન ભગવાન કર્મ ઉદેરો હવે આપણે પોઈન્ટ ઓફ 10 દર્શાવવા આટલું તો બધાય આવી જ છે તમે એક ને એક વાક્ય ખાલી મૂકી દો તો હાલે આટલું તો બધાય નથી તાકા હવે પોઈન્ટ ઓફ 10 દર્શાવવા માટે સિન્સ નો ઉપયોગ કરવાનો કે ફોર નો તો કે આપણે સિન્સ નો ઉપયોગ કરવાનો તો આપણે અહીંયા સિન્સ લખી નાખ્યું સિન્સ લખી એટલે ચોક્કસ સમયગાળો દર્શાવી દો બરાબર કે ભાઈ બાળકો છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ક્યાંના પ્રાર્થના કરે છે તો ટાઈમ લખી નાખો 6 ઓક્લોક અથવા 6 એએમ બોલો વાક્ય બની ગયું ધ ચિલ્ડ્રન હેવ બીન પ્રેઇંગ ટુ ગોડ સિન્સ 6 એએમ 6 વાગ્યાના ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે હજી એકાના જેવું જ વાક્ય બનાવી ધ ચિલ્ડ્રન હેવ બીન